બીપી બ્લડ પ્રેશર જે આપણા શરીરના તાપમાનને બેલેન્સમાં નથી રાખતું, હાઈ થાય છે, અમુક લોકોને લો થાય છે, તો આપણા શરીરના તાપમાનને આપણે જો બેલેન્સમાં રાખીએ. નમસ્કાર, ખબરછે .com પરથી હું ફાલ્ગુની ગોદીવાલા. આજે આપણે બીપી બ્લડ પ્રેશર જે આપણા શરીરના તાપમાનને બેલેન્સમાં નથી રાખતું, હાઈ થાય છે, અમુક લોકોને લો થાય છે, તો આપણા શરીરના તાપમાનને આપણે જો બેલેન્સમાં રાખીએ હંમેશા અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીને, અને એક મુદ્રા છે અપાન વાયુ મુદ્રા, જે તમારા શરીરના તાપમાનને તો બેલેન્સમાં રાખે જ છે, સાથે સાથે હાર્ટ એટેક આવતા સુધી પણ એ બચાવે છે, અને હાર્ટની અંદર, હૃદયની અંદર નાના નાના બ્લોકેજીસ હોય તો એને પણ ખોલવાની કોશિશ કરે છે. અને આજે આપણે જે અનુલોમ વિલોમ કરીશું એ ખાસ કરીને કુંભક સાથે કરીશું, એટલે લીધેલા ઓક્સિજનને ખાસ કરીને રોકીને હૃદયની અંદર નાના નાના બ્લોકેજને ખોલવાની કોશિશ કરીશું. સૌથી પહેલાં તમારી કમર સીધી, તમારો હાથ હંમેશા ડાબો હાથ પહેલી આંગળી અંગૂઠાની નીચે દબાવવાની રહેશે, અને અંગૂઠાની ટોચ ઉપર વચલી બે આંગળી, અપાન વાયુ મુદ્રા, છેલ્લી આંગળી તમારી સીધી રહેશે, અને જમણો હાથ તમારો રહેશે થોડો ઉપર, કારણ જમણા હાથ તરફથી બધી જ જેટલી નાની નાની નસ જતી હોય હૃદય તરફ એ થોડું ઉપર રાખીશું જેથી ત્યાં બ્લડ બરાબર ફરે, અને એ હાથ રહેશે તમારો વિષ્ણુ મુદ્રામાં, પહેલી બે આંગળી અંગૂઠાની નીચે, અને ધીમેથી જમણા અંગૂઠાથી રાઈટ થમ્બથી રાઈટ નોસ્ટ્રિલ જમણા નસકોરાને બંધ કરીશું, ડાબેથી ઊંડો શ્વાસ ભરીશું, બંને નસકોરાને બંધ કરીને રોકી રાખીશું, લીધેલા ઓક્સિજનને અંદર બરાબર ફરવા દઈશું પોતાની કેપેસિટી પ્રમાણે, 1 2 3 4 5 રોકી રાખજો, અને જમણેથી ધીમેથી શ્વાસ બહાર, ફરી જમણેથી ઊંડો શ્વાસ અંદર, બંને નસકોરા બંધ કરીને રોકી રાખવાનો, 1 2 3 4 5 ધીમેથી ડાબેથી શ્વાસ બહાર, ફરી ધીમેથી ડાબેથી ઊંડો શ્વાસ અંદર, બંને નસકોરા બંધ કરીને કુંભક રોકી રાખીશું, 1 2 3 4 5 જમણેથી શ્વાસ બહાર, ફરી જમણેથી ઊંડો શ્વાસ અંદર, બંને નસકોરા બંધ કરીને રોકી રાખીશું, 1 2 3 4 5 ધીમેથી ડાબેથી બહાર. આ ક્રિયામાં ખાસ ધ્યાન એ રાખવાનું છે, શરૂઆત લેવાની પણ ડાબેથી કરવાની છે અને અંત પણ ડાબેથી જ કરવાનો છે, છેલ્લે જ્યારે શ્વાસ બહાર ખાલી કરો ત્યારે પણ ડાબેથી જ કરવાનું છે. અને તમારે જમવાનામાં જેને બીપી હાઈ રહેતું હોય એ લોકોએ મીઠું ટોટલ બંધ કરી દેવાનું છે, આયોડીનવાળું મીઠું બંધ કરી દેવાનું છે, પ્લસ સિંધવ મીઠું તમારે ઉપયોગમાં લેવું હોય તો થોડું લઈ શકાય, પ્લસ તમારે રોજ લીંબુ પાણી ફુદીનો નાખીને, એમાં મીઠું નહીં નાખવાનું, સાકર નાખી શકો લીંબુ, અને તમારે ફુદીનાના પાંદડ, અને સાથે સાથે ફુદીના મરીની થોડી ચટણી બનાવીને પણ તમે જમવાનામાં લઈ શકો, તરોફાનું પાણી લઈ શકો, અને પેકેજિંગ ફૂડ હોય, જે પેકેટવાળા ફૂડ હોય એને ટોટલ એવોઇડ કરો, બહારનું ખાવાનું એવોઇડ કરો, ઘરનું ખાઓ, સ્વસ્થ રહો અને મસ્ત રહો. થેન્ક યુ.